મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? ઘણા સમય પછી આપણે કમ્પ્યુટર સબ્જેક્ટમાં થોડુંક રિવિઝન કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થીઓ, તમને ખબર જ છે કે હવે તમારી SESSION-14ની એક્ઝામ નજીક આવી રહી છે, બરાબર? તો એ માટે આપણે આગળ ચલાવેલા ચેપ્ટરનું થોડુંક રિવિઝન પહેલાં કરી લઈએ. હું તમને આજે SESSION-1 અને SESSION-2નું રિવિઝન કરાવું છું, જેમાં આવનારા તમામ પ્રશ્નો તમને MCQ સ્વરૂપે પરીક્ષામાં પૂછાય તો તમે તેનો સરળતાથી જવાબ આપી શકો, બરાબર? તો ચાલો આપણે સૌથી પહેલાં રિવિઝન કરી લઈએ SESSION-1 અને SESSION-2નું. તો ચાલો વિદ્યાર્થીઓ જોઈએ SESSION-1 કમ્પ્યુટર વિશે વધુ જાણકારી. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે કમ્પ્યુટરના મુખ્ય બે ભાગ છે, જે હાર્ડવેર અને સોફ્ટવેર તરીકે ઓળખાય છે. સોફ્ટવેરના પણ બે પ્રકાર છે, એક છે એપ્લિકેશન સોફ્ટવેર અને બીજું છે સિસ્ટમ સોફ્ટવેર, બરાબર? હવે જોઈએ હાર્ડવેરની વ્યાખ્યા. હાર્ડવેર એ કમ્પ્યુટરનો એક ભાગ છે જેને આપણે અડકી શકીએ છીએ અને તે ભાગને જોઈ પણ શકીએ છીએ, પરંતુ તે જે કાર્ય કરે છે તે જોઈ શકાતું નથી. કમ્પ્યુટરના ભાગ તરીકે હાર્ડવેરનું ઉદાહરણ મોનિટર, કીબોર્ડ, CPU, પ્રિન્ટર, હાર્ડ ડિસ્ક કે પેન ડ્રાઈવ, બરાબર? હવે જોઈએ સોફ્ટવેરની વ્યાખ્યા. સોફ્ટવેર કમ્પ્યુટરનો એ ભાગ જેને આપણે જોઈ શકીએ છીએ પરંતુ અડી શકતા નથી. કમ્પ્યુટરના ભાગ તરીકે સોફ્ટવેરનું ઉદાહરણ આપણી સ્ક્રીન ઉપર દેખાતા પ્રોગ્રામો, જેવા કે આપણે ગેમ્સ રમીએ છીએ, ગણતરી કરવા માટે કેલ્ક્યુલેટર વાપરીએ છીએ, ચિત્ર દોરવા માટે પેઇન્ટ ખોલીએ છીએ, લખાણ લખવા માટે વર્ડપેડ વાપરીએ છીએ, એ બધા સોફ્ટવેર ગણાય, બરાબર? વિદ્યાર્થીઓ, સોફ્ટવેરના બે પ્રકાર પડે છે, એક છે એપ્લિકેશન સોફ્ટવેર અને બીજું છે સિસ્ટમ સોફ્ટવેર. પહેલાં જોઈએ એપ્લિકેશન સોફ્ટવેર એટલે કમ્પ્યુટર વાપરનાર એટલે કે યુઝરને ઉપયોગી હોય તેવા પ્રોગ્રામ, બરાબર? દાખલા તરીકે ચિત્ર દોરવા માટે પેઇન્ટ, લખાણ લખવા માટે નોટપેડ, વર્ડપેડ, આ બધા સોફ્ટવેરના એટલે કે એપ્લિકેશન સોફ્ટવેરના ઉદાહરણ છે, બરાબર? સોફ્ટવેરનું બીજું ભાગ છે સિસ્ટમ સોફ્ટવેર. સિસ્ટમ સોફ્ટવેર એટલે કમ્પ્યુટર મશીનને કાર્ય કરવામાં મદદરૂપ થતા પ્રોગ્રામ. દાખલા તરીકે મશીનને ચલાવવા માટે વપરાતી ઓપરેટિંગ સિસ્ટમ, જેવી કે વિન્ડોઝ XP, વિન્ડોઝ 2000, વિન્ડોઝ 7, બરાબર? આ બધા ઓપરેટિંગ સિસ્ટમ જે મશીનને ચલાવે છે એટલે કે સિસ્ટમ સોફ્ટવેર ગણાય, બરાબર? હવે જોઈએ CPU. CPUનું પૂરું નામ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, મધ્યસ્થ પ્રક્રિયક એકમ. એના ત્રણ ભાગ પડે છે. પહેલો છે કંટ્રોલ યુનિટ, બીજો છે એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ અને ત્રીજો છે મેમરી. એમાં આજે આપણે મેમરી જોઈએ. મેમરી એ કમ્પ્યુટરનું એક અગત્યનું અંગ છે. સામાન્ય રીતે મેમરીમાં માહિતીનો સંગ્રહ દ્વિઅંકી પદ્ધતિ મુજબ બાઇનરી નંબર સિસ્ટમ એટલે કે બીટ સ્વરૂપે થાય છે. બીટ એટલે 0 અથવા 1. કમ્પ્યુટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવો હોય ત્યારે 1 બાઇટ વપરાય. 1 બાઇટ એટલે કે 8 બીટનો સમૂહ. ઉદાહરણ તરીકે IMને 4 બાઇટ ગણવામાં આવે છે, પરંતુ કેટલા બીટ? તો જવાબ છે 4 × 8 બરાબર 32 બીટ. એવી જ રીતે કમ્પ્યુટર શબ્દને મેમરીમાં સંગ્રહ કરવો હોય તો કેટલા બાઇટની જરૂર પડે? 8 બાઇટની, બરાબર? તો હવે જોઈએ 1 બાઇટ બરાબર 1 કેરેક્ટર એટલે કે 1 અક્ષર. 1 બાઇટ ઇઝ ઇક્વલ ટુ 8 બીટ. 1024 બાઇટ બરાબર 1 KB. 1024 × 1024 બાઇટ બરાબર 1 MB. 1024 × 1024 × 1024 બાઇટ બરાબર 1 GB. તો હવે જોઈએ આપણે કે KB એટલે કિલોબાઇટ, MB એટલે મેગાબાઇટ અને GB એટલે ગીગાબાઇટ. તો યાદ રહી ગયું ને?
ચાલો વિદ્યાર્થીઓ હવે જોઈએ ચેપ્ટર બીજું, બેઝિકનો પરિચય. સૌથી પહેલાં બેઝિક ભાષામાં આપણે લેંગ્વેજ વિશેનો ખ્યાલ સમજીએ. સૌ પ્રથમ તો કમ્પ્યુટરની ભાષાના બે ભાગ પડે છે, એક છે લોઅર લેવલ લેંગ્વેજ અને બીજું છે હાયર લેવલ લેંગ્વેજ. લોઅર લેવલ લેંગ્વેજ એ એક એવી ભાષા છે જે કમ્પ્યુટર જ સમજી શકે છે, જે 0 અને 1 અંક દ્વારા જ સમજવામાં આવે છે, જેને બાઇનરી નંબર પણ કહે છે, બરાબર. આ લોઅર લેવલ લેંગ્વેજ કમ્પ્યુટર વાપરનાર યુઝર સહેલાઈથી સમજી શકતા નથી, જેનું ઉદાહરણ છે એસેમ્બલી લેંગ્વેજ. હવે જોઈએ હાયર લેવલ લેંગ્વેજ. આ એક એવી ભાષા છે જે યુઝર એટલે કે વાપરનાર સહેલાઈથી સમજી શકે છે, જે અંગ્રેજી ભાષાની બનેલી છે, જેને કારણે તમામ વાપરનાર યુઝર એને સમજી શકે છે. દાખલા તરીકે બેઝિક, ફોર્ટન, સી, પાસ્કલ એના ઉદાહરણ છે. વિદ્યાર્થીઓ હવે આપણે જોઈએ કમ્પ્યુટરની અંદર માહિતીનો સંગ્રહ જે સ્વરૂપે થાય છે એ બે પ્રકારની મેમરી છે. એક છે કાયમ રહેતી મેમરી, જેને રોમ, ROM, રીડ ઓનલી મેમરીના નામે ઓળખાય છે, બરાબર. જ્યારે બીજા નંબરની મેમરી છે જેનું નામ છે RAM, RAM, રેન્ડમ એક્સેસ મેમરી, જે થોડાક સમય માટે જ રહે છે, જે કમ્પ્યુટરની સ્વિચ બંધ કરવાથી જતી રહે છે. હવે જોઈએ બેઝિક ભાષાનો પરિચય. બેઝિક ભાષાની શોધ ઈસવીસન 1964 ડાર્થમાઉથ કોલેજના USAમાં જ્હોન કેમેની અને થોમસ કર્ટ્ઝ નામના પ્રોફેસરોએ કરી હતી. વિદ્યાર્થીઓ હવે જોઈએ આપણે બેઝિક ભાષાના લક્ષણો. તે એક સરળ અંગ્રેજી ભાષાની બનેલી છે, એટલે કે તે સરળ અંગ્રેજી ભાષામાં તેના પ્રોગ્રામ લખાય છે. વ્યાપાર અને વૈજ્ઞાનિક ક્ષેત્રમાં તેનો ઘણો જ ઉપયોગ થાય છે. કોઈ પણ પ્રકારની ગણતરી તેમાં કરી શકાય છે. શાબ્દિક માહિતીનો કુશળતાથી ઉપયોગ કરી શકાય છે, બરાબર. હવે જોઈએ બેઝિક પ્રોગ્રામિંગ. એના એટલે કે સ્ટેટમેન્ટના મુખ્ય 3 ભાગ છે. પહેલો ભાગ છે લાઇન નંબર અથવા તો વિધાન નંબર, બીજો છે બેઝિકના કમાન્ડ અથવા તો સૂચનાઓ, અને ત્રીજો છે નોંધ, જેને ઓપ્શનલ સ્ટેટમેન્ટ પણ કહેવામાં આવે છે. સ્ટેટમેન્ટના 3 ભાગોમાં પહેલો ભાગ જોઈએ લાઇન નંબર. બેઝિકમાં પ્રોગ્રામ લખતી વખતે દરેક લાઇનને લાઇન નંબર આપવા જરૂરી છે, એટલે કે 10, 20, 30, 40 એમ આપવા પડે છે. લાઇન નંબર હંમેશા દરેક માટે અલગ અલગ કે દરેક સ્ટેટમેન્ટ માટે અનન્ય હોય છે અને તે ચડતા ક્રમમાં હોય છે. લાઇન નંબર હંમેશા ધન સંખ્યામાં જ હોય છે, ઉદાહરણ તરીકે 50. નંબર 2 છે બેઝિક સ્ટેટમેન્ટ. બેઝિકમાં વપરાતા જુદા જુદા કમાન્ડ અથવા તો સૂચનાઓને બેઝિક સ્ટેટમેન્ટ કહેવાય છે. ત્રીજો નંબર છે નોંધ, જેને કહેવાય ઓપ્શનલ સ્ટેટમેન્ટ. પ્રોગ્રામ લખવા માટે અથવા તો સ્ટેટમેન્ટ વિશે નોંધ આમાં લખાય છે. છેલ્લે જોઈએ બેઝિકનો પ્રોમ્પ્ટ. પ્રોમ્પ્ટ એટલે કે જ્યાં આપણે કમ્પ્યુટરને સૂચના આપી શકાય. ઓકે એ બેઝિકનો પ્રોમ્પ્ટ છે, બરાબર. હવે છેલ્લે આપણે જોઈએ બેઝિકમાં પ્રોગ્રામ લખવાના નિયમો. નંબર 1, દરેક નવો પ્રોગ્રામ શરૂ કરતા પહેલાં હંમેશા ન્યૂ કમાન્ડ આપવો જરૂરી છે. નંબર 2, બેઝિકમાં પ્રોગ્રામ લખતી વખતે દરેક લાઇનની શરૂઆત લાઇન નંબરથી થાય છે. નંબર 3, દરેક લાઇન નંબર અલગ અલગ અને અનન્ય હોવા જરૂરી છે. નંબર 4, પ્રત્યેક લાઇન લખાઈ જાય ત્યારબાદ એન્ટર કી આપવી જરૂરી છે. 5મો અને છેલ્લો નિયમ, પ્રોગ્રામના અંતમાં એન્ડ કમાન્ડ આપવો જરૂરી છે. તો યાદ રહી ગયા ને 5 નિયમો? વિદ્યાર્થીઓ આપણે પ્રથમ સત્ર એસાઇનમેન્ટનું રિવિઝન કરવા જઈ રહ્યા છીએ. પ્રશ્ન પહેલો છે ખાલી જગ્યાનો, જોઈએ. નંબર 1,
જવાબ સાથે જ આપેલું છે, ખાસ ધ્યાનથી સાંભળજો. એવી એક ભાષા જે કમ્પ્યુટર સમજી શકે એવી કઈ લેંગ્વેજ તરીકે ઓળખાય? તો એ છે લોઅર લેવલ લેંગ્વેજ. એવી ભાષા જે કમ્પ્યુટર ન સમજી શકે તે ખાલી જગ્યા લેંગ્વેજ તરીકે ઓળખાય છે? તો જવાબ છે હાયર લેવલ લેંગ્વેજ. નંબર ત્રીજો, બેઝિક ભાષા કઈ લેંગ્વેજ તરીકે ઓળખાય છે? હાયર લેવલ લેંગ્વેજ તરીકે. નંબર ચાર, એસેમ્બલી લેંગ્વેજ કોનું ઉદાહરણ છે? લોઅર લેવલ લેંગ્વેજનું. નંબર પાંચ, એવી મેમરી જે થોડાક સમય માટે જ માહિતીનો સંગ્રહ કરે છે તેને શું કહેવાય? રેમ, RAM, રેમ. છઠ્ઠો નંબર, રેમનું પૂરું નામ છે રેન્ડમ એક્સેસ મેમરી. નંબર સાત, ROM, રોમનું પૂરું નામ રીડ ઓનલી મેમરી. નંબર આઠ, બાઇનરી ભાષા કયા અંક દ્વારા પ્રચલિત છે? 0 અને 1. નંબર નવ, કમ્પ્યુટરમાં કેટલા પ્રકારની મેમરી છે? 2 પ્રકારની. નંબર 10, સોફ્ટવેરના કેટલા પ્રકાર છે? 2. બરાબર ને વિદ્યાર્થીઓ? આ તમામ ખાલી જગ્યાઓ તમને યાદ રહી ગઈ હશે, બરાબર? વિદ્યાર્થીઓ, હમણાં જ આપણે ચેપ્ટર 1 અને 2નું રિવિઝન જોઈ ગયા. ભૂલી ગયા હતા એ બધું જ પાછું યાદ આવી ગયું, બરાબર ને? સેમ 1માં પૂછાનારા તમામ પ્રશ્નોના, નાના નાના પ્રશ્નોના પણ જવાબ મેં અહીંયા આવરી લીધા છે. તો હવે તમને તમામ પ્રશ્નો આવડશે, બરાબર ને વિદ્યાર્થીઓ? આ સાથે જ મેં PDF સ્વરૂપે એક નોટ આપી છે જેમાં ખાલી જગ્યાઓ જવાબ સાથે જ આપેલી છે, જે સુંદર અક્ષરે વ્યવસ્થિત રીતે નોટમાં ઉતારી લેજો જેથી તમારું રિવિઝન પાક્કું થઈ જાય, બરાબર ને? ઓકે, થેન્ક યુ.